सह न भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः श्री श्रीगुरुभ्यो नमः हरि ओ अद्य मंत्र बार् पुनः एकवार उच्चारणी एष सर्वेषु भूतेषु प्रकाशते

અને ત્યારબાદ શ્લોક અધૂરો રહ્યો હતો એટલે આપણે પુનઃ એના પર આજે વિચારણા કરીએ છીએ પેલા શબ્દનું ભાષાંતર અને ત્યારબાદ તત્વની ચર્ચાનો શુભારંભ કરવામાં આવશે તો અહીંયા આવ્યું એષ સર્વેશુ શું ભૂતે શું આ સર્વનો આત્મા આ આત્મા એક જ જન્મ છે એવું નહીં બધામાં છે આ સર્વનો આત્મા સર્વેશું ભૂતે શું ભૂત માત્રમાં ભૂત એટલે આપણું શરીર પંચમહાભૂતનું સર્જન છે એટલું જ નહીં એટલે એને વ્યસ્તી કહેવાય કે વ્યક્તિ કહેવાય પરંતુ આ શરીર છે ને માત્ર પંચમહાભૂતનું સર્જન નથી જગતમાં જે કંઈ છે બધું જ અંતે તો પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે એટલે અહીંયા એવું કહ્યું સર્વેશું ભૂતે શું ભૂત માત્રમાં અર્થાત ભૂચર એટલે ભૂમિ પર ચાલનારા એટલે આકાશમાં ઉડનારા જળચર એટલે પાણીની અંદર રહેનારા ભૂચર જળચર જે કઈ છે સર્વભૂત માત્ર માં એ આત્મા રહેલો છે અને છતાં ગુડ છે તો ખરો પણ જણાતું નથી આત્મા ક્યાંય નથી એવું નથી બધામાં છે પણ જણાતો નથી આપણને ગુડહ માયાના પડદા પાછળ સંતાયેલો છે ગુડહ એટલે પ્રત્યક્ષ નથી પરોક્ષ નથી પ્રત્યક્ષ એટલે શું તો જેને ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવી શકીએ તે તો પરોક્ષ એને તર્ક કે મન દ્વારા અનુભવાય તે એવું નથી છતાં નથી એવું નહીં છે પણ અપરોક્ષ હોવાથી આપણને એ જણાતો નથી અપરોક્ષ સાક્ષાત અપરોક્ષ એટલે મારાથી જુદો નથી એટલે જણાતો નથી તમને બધાને મારી આંખ દેખાશે પણ તમારી પોતાની આંખ નહીં દેખાય કારણ તમારી આંખ તમારાથી જુદી નથી દેખાય કઈ વસ્તુ આપણને આપણાથી ભિન્ન હોય તે દેખાય કઈ વસ્તુ આપણને કે જે દેખાય એ દ્રશ્ય ને આપણે દ્રષ્ટા તો દ્રશ્ય ને દ્રષ્ટા વચ્ચે દેર મસ્ટ બી ફિઝિકલ ડિસ્ટન્સ ઇન ટાઈમ ઇન સ્પેસ ભૌતિક અંતર હોવું જોઈએ કોઈ પણ વસ્તુ આંખે જોવા માટે દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે એટલે કે આત્મા છે તો બધે જ ગુળ હોવાથી એ જણાતો નથી ન પ્રકાશ હશે એટલે પ્રત્યક્ષ થતો નથી વિથ ધ હેલ્પ ઓફ ફાઈવ સેન્સીસ ઓફ પરસેપ્શન યુ કાન પર આંખ ના કાન એની મદદથી ન સમજાય ન પ્રકાશ દે અને આગળ કહ્યું જણાતો નથી એટલે એવું નથી પરંતુ જણાય છે કોને સૂક્ષ્મ દર્શી પાસે સૂક્ષ્મ તત્વને જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિ હોય સૂક્ષ્મ દર્શી હોય એને પાછો જણાય છે એટલે જણાય છે પણ ખરો અને નથી પણ જણાતો ગુડ છે પણ જ્ઞાની માટે ગુડ નહીં ઉપનિષદ તો બહુ ગહન વાત સમજાવે છે સરળ રીતે પરંતુ સમજવા માટે આપણી પાસે પાર્શુભ ભૂમિકા તૈયાર હોતી નથી અર્થાત આપણી પાસે બેકગ્રાઉન્ડ નથી આ સમજવા માટેનું કારણ પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ ના હોય તો જલ્દી ન સમજાય બેકગ્રાઉન્ડ એટલે ભૂમિકા ઉપર આપણી સમજનો જ્ઞાનનો આધાર રહેલો છે વારંવાર શબ્દ તમે સાંભળો છે બ્લેકબોર્ડ અને જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે બ્લેકબોર્ડ કહેવાય છે કેમ એનો કાળો રંગ છે માટે પણ બ્લેકબોર્ડ ઉપર જો બ્લેક ચોક થી લખવામાં આવે તો તમે વાંચી ના શકો નથી લખ્યું એવું નહીં લખેલું જ છે પણ ગુડ છે સમજાય એવું નહીં દરેક વસ્તુની સમજનો આધાર બેકગ્રાઉન્ડ વિજ્ઞાનનો બહુ મોટો એક સિદ્ધાંત છે ફિગર એન્ડ ગ્રાઉન્ડ મે કહ્યું આત્મા ગુડ છે તમને સમજાય જલ્દી નહીં કારણ કે બેકગ્રાઉન્ડ ના હોય એટલે પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ ના હોય અને જો તમે વેદાંતની ટેકનિકલ ટર્મિનોલોજી એટલે પારિભાષિક શબ્દો તમને ખબર ના હોય તો વક્તા બોલ્યા કરે પણ પકડાય નહીં વાંક કોનો છે શ્રોતાનો પણ નહીં વક્તાનો પણ નહીં બેકગ્રાઉન્ડ હું બોલું છું આ જ વાત આ જ રીતે તમારી શાક માર્કેટમાં બોલું તો ન સંભળાય વાય છે દરેક વસ્તુ જીવનમાં બેકગ્રાઉન્ડ ઉપર આધાર રાખે છે યાદ રાખજો મિત્રો કોઈ પણ વ્યક્તિને સમજવી હોય એનું બેકગ્રાઉન્ડ આપણને ખબર હોવી જોઈએ એક બાળક છે એનો ઉછેર કઈ રીતે થયો છે એટલે કયા બેકગ્રાઉન્ડનો થયો છે એ જો તમને ખબર હશે ને તો એની બિહેવિયર એના વર્તન માટે તમે જલ્દી જજમેન્ટ નહીં આપો કારણ કે બિચારો ઉછળો જે ગરીબીમાં ઉછરો હોય એવું હોય તો એનું વર્તન એવું જ હોય એમ અને ધાન્યથી ભરેલા ભંડાર હોય મહેલો હોય અખૂટ લખલૂટ સંપત્તિમાં જે ઉછર્યા હોય અને જેના મા બાપે છોકરાને દુઃખ શું છે એ જોવા જ ન દીધું હોય એનું વર્તન જુદું જાતનું હોય હું શું સમજાવવાનો પ્રયત્ન કરું છું બેકગ્રાઉન્ડ કોઈ પણ વસ્તુને સમજવી હોય ને એનું બેકગ્રાઉન્ડ બહુ મહત્વનું છે જન્મથી જ માતા પિતાને જેને ખોયા હોય અને કાકા કાકી પાસે ઉછરેલો બાળક હોય એ જુદું વર્તન કરે એ વલખા મારતો હોય સ્નેહ અને પ્રેમ માટે એ આપણને સમજાય નહીં અને જ્યારે બાળક અમુક જાતનું વર્તન કરે તમે ન પકડી શકો પણ પકડી શકો જો એનું બેકગ્રાઉન્ડ તમને ખબર હોય તો આત્મા ન રહે એટલે જણાતો નથી એવું નહીં કોકને જણાય અને કોઈને ના જણાય હવે જુઓ છતાં સૂક્ષ્મદર્શી તત્વોને જાણનાર જેની પાસે વેરી શાર્પ અને સટલ ઇન્ટેલેક્ટ હોય એને દેખાય એટલે અહીંયા કહેવામાં આવ્યું કે ગુણોત્મા પ્રકાશ પણ જણાય ખરો સૂક્ષ્મદર્શી સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધિયા દ્રશ્યતે અતિ સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે શ્રવણ એ મારા શસ્ત્રો છે મારું નાઇફ છે ડોક્ટર પાસે ફોર્સેફ હોય નાઇફ હોય હું शब्दों ना शस्त्र थी तमरी बुद्धि ने धार धार करवानो नंबर पर आज करो तमने समझाय तो टूक मां सूक्ष्म बुद्धि हो तो पकडाय, तो समझाय. इले सूक्ष्म या अग्र या अग्र या या ये शब्द हूँ समझाइस आगड़ा उसे इले એવી બુદ્ધિ હોય અગ્ર બુદ્ધિ હોય માત્ર સૂક્ષ્મ નહીં પણ હવે જો પાછું કહું છું અગ્ર શબ્દ આવ્યો ને સંસ્કૃત ભાષાનું બેકગ્રાઉન્ડ ના હોય તો જલ્દી ના સમજાય અને સમજાય પણ કરો જે સંસ્કૃતના વિદ્વાન હોય ને તો ટૂંકમાં આ ભાષાંતર બાદ આપણે તત્વો ઉતરવાનો પ્રયાસ કરીશું હવે તો એ ભાષાંતર પતી ગયું અતિ સૂક્ષ્મ બુદ્ધિથી દ્રષ્ટ તે એટલે જોવામાં આવે તો આત્મદર્શન થાય થાય અને થાય આ ભાષાંતર અને ગયા રવિવારે ખૂબ ચર્ચા કરી એક જ શબ્દ આપણે ચર્ચ્યો હતો ગુણોત્મા ન પ્રકાશતે આનાથી આગળ મેં સમજાવ્યું નહોતું હવે ગુણોત્મા ન પ્રકાશ એ જે આખી વાત કરી હતી જેટલી સમજાઈ હતી એનીથી આગળ આજે આપણે જઈશું ગુણોત્મા ન પ્રકાશતે હવે સમજીએ ગયા વખતે વાત થઈ હતી સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન હવે તમારે ગયા વખતની વાતોને સ્મૃતિ પટ ઉપર લાવવાનું સંદર્ભ વગર પણ નહીં સમજાય જુઓ હું ખૂબ પરિશ્રમ કરીને સમજાવું છું બહુ જ મહત્વનો શ્લોક ભલ ભલા ને ન સમજાય અને સરળતાથી સમજાય એવો આ શ્લોક અને મને આનંદ છે કે બહુ ધ્યાનથી તમે સાંભળો છો કેમ ખબર છે આ ધીસ ઇઝ માય ઓપરેશન થિયેટર અંદરે મેં ઓપરેશન ચાલુ કર્યું હોય ને પછી કોઈને વચ્ચે અંદર આવવા દેવાય નહીં સર્જન આવવા ના દે કોઈને પણ એ તો કોઈ અંગને કાપીને બહાર કાઢવાનું કામ કરતા હોય આઈ એમ વર્કિંગ વિથ યોર માઇન્ડ માય ડિયર સર મારા મનથી હું તમારા મનનું ઓપરેશન કરવા માંગુ છું અને એટલા માટે તમને બેહોશ કર્યા વગર વાત કરું છું સર્જન માટે સરળ છે પેશન્ટ બોલે જ નહીં કંઈ હલચાલ કંઈ થાય નહીં એનાથી અને ડૉક્ટરને જે કરવું એ કર્યા કરે હું તમને બેહોશ માં સમજાવવા નથી માંગતો તમને હોશમાં સમજાવશ ઘોડોથમાં ન પ્રકાશ થાય એક હોય સામાન્ય જ્ઞાન અને એક હોય વિશેષ જ્ઞાન ગઈ વખતે વાત કરી હતી એના સંદર્ભમાં હવે એટલે સંદર્ભ પકડાશે તો જલ્દી સમજાશે પણ ઘણા લોકો ભ્રાંતિમાં હોય છે બે દાડ નહીં ગયા તું એ તો બધું સમજે જ જશે એવું નથી ગયા વખતની વાતો પકડાઈ હશે તો આજની આગળ વાત કરું છું એ જલ્દીથી પકડાશે જેમ ઓછા અજવાળામાં અજવાળું નથી એવું નહીં છે તો ખરું પણ ઓછું અજવાળું છે એ શું દેર ઇઝ પીચ ડાર્ક નો पीछे डार्क होए एकदम घोर अंधारू होए तो तो कई न जणाए मारी तो बात तो साची छे कुडी नव बी केयरफुल ए गाडी एकदम पीछे डार्क होए घोर अंधारू होए तो आपरे बदाज बैठा जी पण बाजू वाले तम उडकी शको ने वन्स अगेन पीछे डार्क होए घोर अंधारू होए तो तमरे कई न जणाए साचू छे एक बात कोडी સાચી વાત કે ખોટી જો હવે આપણે મિત્રો જવાબ આપવાનો મેં શું તમારે જવાબ આપવાનો મેં કહ્યું અંધારું તો કઈ જણાય નહીં વાત સાચી કે ખોટી વેરી કરેક્ટ દેટ એક્ઝેક્ટલી વોટ આઈ વોન્ટેડ આપણે શું કહીએ છીએ સ્પીચ ડાર્કનેસ અંધારું છે તો અંધારું તો જણાય છે ને છું ગુડોતમાં ન પ્રકાશ અજવાળું હોય એમાં કંઈક છે શું છે એ ખબર નથી કંઈક છે વાંકી લાકડી લાગે છે કંઈક છે એ કોઈ માળા કરતું કરતું માળા ભૂલી ગયો છે એટલે માળા પડી લે છે કંઈક છે એ પાણીનો રેલો દેખાય છે કંઈક છે અને કંઈક છે સાંભળજો એમ પાણીનો રેલો પણ દેખાય વાંકી લાકડી પણ દેખાય માળા પણ દેખાય કંઈક છે સાપ પણ હોય પણ આવું ક્યારે બને

ઋષિ મુનિઓ એવો એક દાખલો શોધ્યો આ રજ્જુ ને સર્પનો કે એને જો દાખલો મળે નહીં એટલે દોરીના બદલે પેલો સાપ દેખાયો હું ગયા થોડી રિપીટ કરી દઈશ સાપ દેખાયો હા 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 કેમ સામાન્ય જ્ઞાન કંઈક છે કંઈક છે એટલે સાપ દેખાયો જો એટલું બધું અંધારું હોત ને તો દોરી જ ના દેખાઈ હોત દોરી જ ના દેખાય તો સાપ જન્મે જ નહીં કેમ દોરી અધિષ્ઠાન સાપ છે આરોપે સુપર ઇમ્પોઝિશન અને જે દોરી છે દેર ઇઝ સબસ્ટેટમ એકને કહેવાય અધિષ્ઠાન અને એકને કહેવાય આરોપ પણ જો અધિષ્ઠાન જ દેખાય નહીં આરોપ શક્ય નથી હવે સમજો આવું જાગૃત અવસ્થામાં બનતું હોય તમે કોણ છો એ સ્વામીજી નોડ કહો મને એ તમારી હોસ્પિટલમાં આ તારે તમારું ઓપરેશન મેં જ કરેલું હા એટલે તમારે ડૉક્ટર છે એમ ને હા હું ડૉક્ટર છું હું વકીલ છું હું નીતા છું હું અભિનેતા છું હું શિક્ષક છું હું માં છું હું બાપ છું એ આ સામાન્ય જ્ઞાન જાગૃત અવસ્થામાં હોય એટલે જાગૃત અવસ્થામાં હું ડોક્ટર છું ઉપાધિ પણ હું છું સાંભળજો આ મોટા મોટી ભ્રાંતિ છે તું જયારે એમ કહેતો હોઈશ હું ડોક્ટર છું ત્યારે તું જન્મ્યો ત્યારે કાનમાં નાખીને બેગ લઈ નતો આવ્યો બહાર ત્યાં તારી બુદ્ધિને ભણાવી યોર ઇન્ટેલેક્ટ બીકેમ ડોક્ટર નો બડી એલ્સ નાય તમે ભણવા કોને મોકલો છો બુદ્ધિને એટલે તમારી બુદ્ધિ ડોક્ટર બની તમારી બુદ્ધિ વકીલ બની તમારી બુદ્ધિ એન્જિનિયર બની એ તમે તો છો નહીં પણ આ સામાન્ય જ્ઞાન કહેવાય કે હું ડોક્ટર છું હું છું માટે ભ્રાંતિ છે આ હું ડોક્ટર છું એ અજારોગ કહેવાય શું પરિમ્પોઝિશન આપણી ઉપાધિને આપણે સાચી માની આપણે તો નિરૂપાધિક આત્મા છીએ પણ સામાન્ય જ્ઞાન છે એટલે સામાન્ય જ્ઞાન હોય તો જેમ દોરી ન દેખાય એટલે સાપ દેખાયો વિશેષ જ્ઞાન હોત તો દોરી દેખાઈ હોત અને જો દોરી જ હોત સાપ જન્મે જ નહીં એમ જાગ્રત અવસ્થામાં હું આત્મા છું એવું વિશેષ જ્ઞાન નથી એટલે સામાન્ય જ્ઞાન છે અને સામાન્ય જ્ઞાન એ ભ્રાંતિ છે ભ્રાંતિ છે જેને અધ્યારોપ કહેવાય અને અધ્યાસ પણ કહેવાય હું દેહ છું જો પહેલી વસ્તુ આવી બને હું દેહ છું તું ભય છે મૃત્યુ નો મોતનો અને ભય હોય તો અનેક પ્રકારની પ્રવૃત્તિ આવે એને કહેવાય વિક્ષેપ વિક્ષેપ ક્યારે થાય ભ્રાંતિ હોય ત્યારે સામાન્ય જ્ઞાન હોય ત્યારે હું દેહ છું સામાન્ય જ્ઞાન અને દેહ છું તો મૃત્યુ છે અને મૃત્યુ છે તો મૃત્યુને લાત મારવા માટે અનેક જાતના પ્રયત્નો છે છે અને છે નકારી ન શકો દૂર ઠેલી શકો મૃત્યુને અને માટે ડોક્ટરોને ભગવાન કહેવાય સાહેબ તમે ના હોત તો જીવતો ના હોત સામાન્ય જ્ઞાન એટલે ભ્રાંતિ ભ્રાંતિ એટલે અધ્યારોપ ભ્રાંતિ એટલે અધ્યાસ દેર ઇઝ સુપર ઇમ્પોઝિશન અને જો હું દેહ છું એવું સામાન્ય જ્ઞાન હશે તો મોતનો ડર હશે હશે અને હશે અને મોતનો ડર છે તો વિક્ષેપ છે એના માટે મોતને દૂર કરવા માટે જીવનભર આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ માલ મળી દા કહેશું કામ સારા થવા કસરત કરીએ કેમ સારા નિરોગી બનવા એટલે કેમ રોગી થઈશું તો જલ્દી મરી જઈશું આ ભય અને વિક્ષેપ સાથે જાય ટૂંકા અવિદ્યા કાળે એટ ધ ટાઈમ ઓફ ઇગ્નોરન્સ હું આત્મા છું એનું અજ્ઞાન છે અજ્ઞાન હોય તો જ્ઞાન ના હોય અને જ્ઞાન હોય તો અજ્ઞાન ના હોય હવે સાંભળજો બરાબર આત્મા છે એવું શાસ્ત્રો દ્વારા તમે સમજી ગયા ઉપનિષદે કહ્યું અમાર ગુરુએ કહ્યું અમારા સ્વામીજીએ એ કહ્યું અને અમે આ શાસ્ત્રો ભણીએ છીએ આત્મા છે સામાન્ય જ્ઞાન પણ એ આત્મા હું છું એ વિશેષ જ્ઞાન સામાન્ય જ્ઞાન તો છે જ કોઈ માણસ અજ્ઞાની હોય નહી જ્ઞાન તો છે પણ એની પાસે વિપરીત જ્ઞાન છે મારો ધંધો શિક્ષકનું બધું અને આજે ભણાવું છું અને શિક્ષકો મોટા મોટી ભૂલ કરતા હોતી એ કેવી ભૂલ કરતા કેમ ડાભરી મારે બે ધ્યાન છે જો તમને કહું કોઈ માણસ બે ધ્યાન હોય નહીં હું અત્યારે પ્રવચન કરું છું પેલા બેઠા છે એ હામે પેલા મોર ને જુએ એટલે એ બે ધ્યાન નથી એનું મોરમાં ધ્યાન છે ધ્યાન તો છે જ મારામાં નહીં કમ મારામાં કળા કરવાની આવડત નહીં ને એટલે ત્યાં જુએ એટલે જોજો કોઈ બેધ્યાન હોતું નથી તમારા બધું કોઈ અજ્ઞાની તો છે જ નહીં આજે જાહેર કહેવામાં આવે કે તમે તમને શરીર માની બેઠા છો એવું સામાન્ય જ્ઞાન છે પરંતુ હું બ્રહ્મ છું આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ હું કેવો છું

એ વિશેષ જ્ઞાન કહેવાય કયું વિશેષ જ્ઞાન કહેવાય હું બ્રહ્મ છું સામાન્ય સુખ નથી સુખમાં આવજા હોય વધઘટ હોય આનંદ એમાં કઈ ના હોય સુખ દુઃખ એનો વિરોધી શબ્દ આવી ગયો રાત દિવસ શબ્દ આવી ગયો અજવાળું અંધારું આવી ગયું આનંદ એનું વિરોધી ના હોય સુખનું વિરોધી ઇટ ઇઝ ઇટર્નલ બ્લીસ જેને કહેવામાં આવે સનાતન શાશ્વત સત્ય અને આનંદ જેને કહેવામાં આવે એ હું છું એ વિશેષ જ્ઞાન કહેવાય એવું ન પ્રકાશ હતું જો ઘોડોતમાં ન પ્રકાશ હતું એટલે જણાતું નથી એટલે આવી રીતે હું બ્રહ્મ છું આનંદ છું સત્ય છું એવું જણાતું નથી ન પ્રકાશ હતું કેમ વિશેષ જ્ઞાન નથી જેમ ઘોર અંધકારમાં કંઈક છે એવું એવું જ્ઞાન કંઈક છે અને માટે સર્પ છે એવી ભ્રાંતિ હોય કોકને કોક એમ કે મને માળા દેખાય છે કોઈ એમ કે પાણીનો રેલો કોઈ એમ કે લાકડી વાંકી પડી જેમ ગમે તમે દેખાય એટલે ઘોર અંધકારમાં જો દોરી દેખાતી ના હોય ને તો સાપ દેખાય જ નહીં એટલે તમે એટલા બધા જો અજ્ઞાની હો ને ભાઈ એના પરથી હું દ્રષ્ટાંત ઉપરથી દ્રાષ્ટાંત ઉપર જઉં છું તમે જો એટલા બધા અંધકારમાં હો અજ્ઞાની હો તો હું શરીર છું એવું પણ તમને ખબર ના પડે સમજાય ને પણ આ વિપરીત જ્ઞાન છે હું શરીર છું એવું માનો છો એટલે આત્મા જણાતો નથી ન પ્રકાશ નથી બને સુસુપ્તી એટલે જેને ડીપ સ્લીપ કહેવામાં આવે છે ઇન વેકિંગ સ્ટેટ આઈ એમ વેકર ઇન ડ્રીમ સ્ટેટ આઈ એમ ડ્રીમર બટ ઇન ડીપ સ્લીપ સ્ટેટ આઈ એમ ડીપ સ્લીપર જાગ્રત અવસ્થામાં જાગ્રત અવસ્થાનો હું જ્ઞાતા કે સાક્ષી છું સ્વપ્નમાં સ્વપ્ન દ્રષ્ટા છું કે સ્વપ્ન દેખાય છે તો ડીપ સ્લીપમાં સુસૃપ્તિમાં શું થાય છે જેમ મેં કોઈ ગાઢ અંધકાર હોય તો દૂરી પણ દેખાય એમ સુસૃપ્તિમાં કંઈ જણાતું નથી એવું જણાય છે આઈ નો ધેટ આઈ ડોન્ટ નો એટલે અગ્રણી તો કોઈ હોય જ નહીટ આઈ નો ધેટ આઈ ડોન્ટ નો એટલે અજ્ઞાનનું ગાઢ આવરણ જયારે હોય એ સુશ્રુપ્ જોવા મળે એમાં કંઈક છે હું દે છું એવી ભ્રાંતિ પણ ના હોય ક્યાં સુસુપ્તિમાં તો સુસૃપ્તિમાં સામાન્ય જ્ઞાન નથી એટલે સુષુપ્તિમાં વિશેષ જ્ઞાન હોય શકે નહીં જયારે આ બધું ટેકનિકલ છે શાંતિથી સમજો તો પકડાઈ જશે વાત આખી અને સુષુપ્તિમાં હું દે છું એવી ભ્રાંતિ નથી એટલે ત્યાં વિક્ષેપ શક્તિ પણ નથી એટલે મૂર્તિનો ભય પણ નથી આઈ નો આ દોરી છે આ દોરી છે ને આ દોરી છે એવું જયારે વિશેષ જ્ઞાન થઈ જાય ત્યારે સર્પ હોય નહીં અને એની એનો ભય હોય નહીં કે ઝેર છે ને કડી ખાશે એટલે મોત ના હોય દિવસે પ્રકાશમાં દોરી નું વિશેષ જ્ઞાન છે એટલે આવરણ પણ નથી અને વિક્ષેપ પણ નથી બે જાતની શક્તિ હોય એક આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ એટલે ભય મોતનો અને આવરણ એટલે મુખ્ય વસ્તુ આપણને જણાય નહીં દોરી નથી જણાતી એટલે સાપ જણાય છે એમ આત્મા જણાતું નથી ન પ્રકાશ ગુણોત્મા ન પ્રકાશ એટલે આત્મા જણાતો નથી ને એટલે જ હું ડૉક્ટર છું વકીલ છું એન્જિનિયર છું હું મા છું બાપ છું આવું ભ્રાંતિમય જ્ઞાન આપણને હોય છે કોઈ અજ્ઞાની તો છે જ નહીં જ્ઞાન છે તમને પણ વિપરીત જ્ઞાન કહેવાય મિથ્યા જ્ઞાન કહેવાય જ્ઞાન છે જ્ઞાન જ્ઞાનીને હું બ્રહ્મ છું એવું વિશેષ જ્ઞાન છે માટે આવરણ નથી અને આવરણ ના હોય તો વિક્ષેપ ના હોય અને વિક્ષેપ ના હોય તો ભય ના હોય અને ભય ના હોય તો જીવનમાં કોઈ પ્રવૃત્તિ ના હોય ભય છે એટલે એને દૂર કરવા માટે પ્રવૃત્તિ વી આર વર્કોહોલિક્સ કઈને કે પ્રવૃત્તિ આપણે કર્યા કરીએ હું દે છું એમાં કયા પ્રોબ્લેમ છે એ કહું છું હું દેહ છું સાંભળજો બરાબર એને અહમ ભાવ કહેવાય પહેલું તો અજ્ઞાનમાં આપણે માન્યું કે હું દેહ છું ત્યાં સુધી નો પ્રોબ્લેમ પ્રોબ્લેમ ક્યાં છે દેહ મારો છે મારો છે ખીલા પીલા કે દેહ ઓ ભી અગન જલાના હે મારો છે એટલે મમત્વ છે એકમાં અહંકાર હોય અહંભાવ હોય અને મમત્વ છે ને શરીર મારું છે તો દિવાળી હમણે એક મુહૂર્ત હતું કે તમને વધારે ખબર કયું મુહૂર્ત કયું મુહૂર્ત એ પૂછ્યા નક્ષત્રા અને શું હતું પુષ્ય નક્ષત્રમાં આમ ટીવીમાં બતાવે કે સોના ચાંદી લાઈનો આ દેશમાં લોકો છે ખાવાનું પૂરતું ગરીબ છે તો આ સોના ચાંદીની દુકાનોમાં લાઈનો કેમ નહીં થઈ ગઈ પેલું ભ્રાંતિમાં છે કે પુષ્ય નક્ષત્રમાં જો કઈ આપણે સોનું લઈએ આવું પ્રવચન નહી સાંભળવાનું પુષ્ય નક્ષત્રમાં જવાનું તમારું કલ્યાણ થાય માટે હું શું સમજાવું છું એના પર બરોબર ધ્યાન રાખજો શરીર ભાવની વાત કરું છું શરીર મારું છે તેને અલંકાર કરવાના શરીર મારું છે તો સારામાં સારું કપડાં પહેરાવવાના આ તમારા જમાનાની તો મને ખબર નથી કારણ કે અમારે તો ભાઈ એક જ રંગ હોય અને કોઈ કશું હોય નહીં પણ અમારા જમાનામાં પેલી ડબલ ઘોડા બોસ્કી આવતી દેવી અને ધોતિયું કેલિકોનું શોરોકનું એવું સારામાં સારું કહેવાય

અને મોત મારું છે તો મોતથી દૂર જવાનો પ્રયાસ કરીશું આ મોતનો ભય કેટલો બધો તમને ખબર છે અને એ મોતને ભૂલી જઈએ ને આપણે એટલે આપણે શું કરીએ છીએ ચિત્રલોક સિનિયર સર્કલ મેમ્બર બનાવી દો ને રાંધણ ક્લાસ મેમ્બર બની દો ને ક્લાસ તો કે મેમ્બર બનાવી દો ને સ્પોર્ટ્સ ક્લબમાં જવું લાયનમાં જવું અને લોકો મને રોટેરિયન કહે મને લાયન કહે એટલે આપણે એટલી બધી પ્રવૃત્તિમાં ગૂંચી ગૂંચવા માગીએ છીએ ખોવાઈ જવા માગીએ છીએ પેલું મોત ભૂલાઈ જાય એમ કરી ભય જતો રહે જે એટલે અહીં મેમ્બર થાવ કામ કરો કામ કરો બસ નવરા નથી પડવા દઉં નવરા પડશો તો મોત યાદ આવશે ને આ વિક્ષેપ કહેવાય પણ મમભાવ હોય તો વિક્ષેપ હોય વિક્ષેપ હોય તો ભય હોય અને ભય હોય તો ભયને દૂર કરવા માટે પ્રવૃત્તિ હોય એટલે અને અને મમભાવ મમભાવ એટલે એટલે હું શરીર શરીર છું મારું છે આ બે હોય તો જીવનમાં બે વસ્તુ હોય એકને કહેવાય શોક અને એકને કહેવાય મોહ શરીર મારું છે તેને સજાવવા માટે મોહ છે સારા વસ્ત્રો જોઈએ સારું ખાવાનું જોઈએ એમ કે तो वर्ष थी गया कई तो कंपनी में तुम एल एंड नौकरी करा में, तो में, में कुछ। तो वो सारी कंपनी तो तो सार है तो पगार तो बहुत सारा हाँ सारो है एक तम भर मैं आती मोटी कंपनी में काम करो आटे बता पैसा कमाव आपको लगे यार આ મારું શરીર અને આને તો મારા હારા મારા ઉંદરથી મકાનમાં જ ફ્લેટમાં જ રાખવું પડે હું તમને પ્રવૃત્તિ ક્યાંથી શરૂ થઈ સમજાવું છું માટે મમોભાવ છે માટે આ પ્રવૃત્તિ છે જેમ આ દોરી છે એવા વિશેષ જ્ઞાનમાં કોઈ વિકલ્પો નથી આ દોરી છે તો વિકલ્પ નથી આ સાપ છે તો પાણીનો રીલો પણ હોય લાકડી પણ હોય માળા પણ હોય અને સાપ પણ છે વિકલ્પો છે પણ વિશેષ જ્ઞાન હોય આ દોરી જ છે નો વિકલ્પ એમ હું તો સચિત આનંદ સ્વરૂપ આત્મા છું દર ઇઝ નો ઓલ્ટરનેટિવ કોઈ વિકલ્પો હોઈ શકે નહીં એટલે ત્યાં વિકલ્પો નથી એટલે ભય નથી અને ભય નથી એટલે વિક્ષેપ નથી અને ભય અને વિક્ષેપ ના હોય પ્રવૃત્તિ હોય નહીં કહ્યું બુદ્ધિ વાળો જે હોય અથવા અભેદ દર્શી જે હોય જેને ભેદ દેખાતા બધું નું એક અર્થાત શું લેવા આવે છે દુકાનદાર પૂછે છે તમે દુકાનમાં કઈ છે જ નહીં સાહેબ આવું જુ ના બોલ છો આ ત્રીસ વર્ષથી આ દુકાન ચલાવું છું ઈટ છે નળિયા છે કોળિયા છે માટીનો હાથી છે માટીનો ઊંટ છે રમકડા છે અને એ દિવાળી આવીને એટલે દીવા છે ઝગમગાવજો ને તમારું ઘર આટલી બધી વસ્તુ છે એટલે કે માટી માટી અને માટી માટી સિવાય કંઈ મને દેખાતું નથી એ અભેદ દ્રષ્ટિવાળો કહેવાય નામ અને આકાર ને બાદ કરી જોવાની જેના શક્તિ હોય સામર્થ્ય હોય કાં તો સૂક્ષ્મ બુદ્ધિ વાળો હોય કાં તો બુદ્ધિ હોય સૂક્ષ્મ એટલે અદ્રશ્ય દેખાતો નથી ને એને બધા શરીર જુએ એને જોવા માટે શું કર્યું એણે હાથી નામ કાઢી નાખ્યું ગાય નામ કાઢી નાખ્યું કૂતરો નામ કાઢી નાખ્યું ચાંદાલ નામ કાઢી નાખ્યું તો બચ્યા શું આકારો હવે આકાર કાઢી ના ગયા તો આત્મા ગુલાબ ગયો ચમેલી ગઈ ચંપો ગયો હે આ બધા ફૂલ ગયા હા ફૂલના નામ ગયા હા એનો આકાર ગયો હા એની સુગંધી ગઈ હા તો શું બચુ દોરો દોરો તો એકનું એક છે જે અંદર પણ છે ને બહાર પણ છે ઓતસ્ચ પ્રોત અંદર બહાર બધે જ છે દોરો એકનો એક અને હર લટકડી દો ખીલી પર એક દિવસ ત્રણ દિવસ છે તે દ્રશ્ય તે તું અગ્ર બુદ્ધ્યા એટલે જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોય એને પાછો આત્મા જણાય છે અને આગળ કહ્યું તું ન પ્રકાશ થાય ગુડોત્મા ન પ્રકાશ પણ પ્રકાશ કોના માટે પ્રકાશ એ કોને જણાય છે સૂક્ષ્મ બુદ્ધિવાળાને નંબર વન અભેદ બુદ્ધિવાળાને નંબર બે આત્મદર્શી હોય માત્ર આત્મદર્શન દર્શન હોય ત્રણ સમદર્શી જે હોય બધામાં એકત્વ જોતો હોય એવો અને શ્રેય અને પ્રેયના વિવેક વાળો હોય એને પણ આત્મા દર્શન થાય આવી રીતે આત્માને જાણે છે પણ ખરા લોકો અને નથી પણ જાણતા હવે ધીરે ધીરે હું ગુળ ઉપર આવું છું સૂક્ષ્મદર્શી તે સૂક્ષ્મદર્શી શ્રવણાદિ સંપન્ન છે એ જાણે છે આજે સાહેબ તમને આત્મદર્શન થશે 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 કેમ તમારી પાસે શ્રવણ શક્તિ છે આ સાંભળો છે ને અને સાંભળવાથી જ જ્ઞાન થવાનું સાંભળવાથી શ્રવણથી સાક્ષાત્કાર થાય હવે જોજો સૂક્ષ્મ દર્શી શરવણાથી જે સંપન્ન છે એ આત્માને જાણે છે એને દર્શન થાય બીજું આચાર્યવાન પુરુષો વેદ એવું કહ્યું આચાર્ય એટલે જેને ગુરુ મળ્યા છે ને એને પણ દર્શન થાય કબીર બહુ સુંદર વાત કરે છે નુગ્રા કહે છે નુગ્રા નુગ્રહને આત્મદર્શન એટલે જેને ગુરુ નથી મળ્યા એને આત્મદર્શન ના થાય પણ આચાર્યને થાય આચાર્યવાન એટલે જેના આચાર્ય કે ગુરુ મળ્યા હોય એટલે જે આચાર્યના અનુશાસનમાં રહેતો હોય એને આત્મજ્ઞાન થાય એમ લોકો ખોટી ભ્રાંતિમાં રોંગ ટ્રાન્સલેશન કરે છે કે જેને ગુરુ મળે ગુરુ મળે ને નહીં ગુરુના અનુશાસનમાં રહેતો હોય એના માટે આદિ શંકરાચાર્યજી બેઠા સામે બહુ સુંદર પણ બહુ લાંબી લાંબી વાતો છે સઘન વાત એને કરી એને કહ્યું માતૃમાન પિતૃમાન અને આચાર્યવાન એટલે માતાના અનુશાસનમાં હોય માતા કે એમ કરતો હોય એને માતૃ માન કહેવામાં આવે પિતાના કયા પ્રમાણે જીવન જીવતો હોય એને પિતૃ માન કહેવામાં આવે અને આચાર્ય કે ગુરુના અનુશાસનમાં એ ખે એમ કરતો હોય એને આચાર્યવાન કહેવામાં આવે એટલે મોટો ઉપદેશ છે કે આચાર્યવાન પુરુષો વેદ હવે મેં શું કહ્યું કોને દેખાય આત્મદર્શન કોને થાય આચાર્યવાન હોય ને આચાર્યવાન હોય એટલે શું શાસ્ત્રના સંસ્કારવાળો હોય આ તમે જેટલા આટલા દિવસ સુધી સાંભળો છો આવા શાસ્ત્રે તમને એક સંસ્કાર આપ્યા અને આવા સંસ્કાર તમારી પાસે હશે તો આત્મા દર્શન થશે થશે અને થશે પછી કોને દેખાય આત્મા વિવેક બુદ્ધિ હોય આત્મા અનાત્માનો ભેદ પારખવાની શક્તિ જેને વિવેક કહેવામાં આવે છે પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન જેને કહેવામાં આવે એ તમારી પાસે હોય તો જ તમને આત્મદર્શન થાય આત્મદર્શન કોને થાય સાધન ચતુષ્ટ સંપન્ન અધિકારી હોય એને થાય એટલે જુઓ આત્મદર્શન કોને થાય એની પણ વાત કરી છે હવે મારે તમને એ સમજાવ્યું કે દ્રશ્ય તે તું અગ્રયા બુદ્ધ્યા હવે ભગવા કપડા વાળા જરા ધ્યાન આપે આ લોકોને તો બરોબર છે કારણ કે એ લોકો જુતું જ હતું પ્રજામાં બધી ગડબડ ફેલાવતા હોય અગ્રયા બુદ્ધિયા એ લોકો ધારધાર બુદ્ધિ એવું નથી અગ્રયા બરોબર સાંભળવાનું પરમાત્મા પરમાત્મા જેને અગ્ર છે પરમાત્મા જેને અગ્ર છે અગ્ર એટલે બધી જ સા ચોપડીઓ બધું ને ચૂથી ચૂંથી એ લોકોએ લખ્યું છે કે ધાર બુદ્ધિ ધારાધોર અગ્ર અગ્ર એટલે શું પરમાત્મા જેનું અંતિમ અને પ્રથમ લક્ષ્ય છે ફર્સ્ટ એન્ડ લાસ્ટ પ્રાયોરિટી ઓફ લાઈફ એને આત્મદર્શન થાય તમે ક્યારે મારી પાસે આવ્યા હો ઘડા થયા ત્યારે રિટાયર થઈ ગયા ત્યારે સરકાર એને કે કર્યું તમે નક્કામાં છો ત્યારે મારી પાસે આવ્યા એટલે દેટ ઇઝ એનો અર્થ શું થાય

બટ નાઉ વોટ તમે આ પ્રશ્ન ચિહ્ન તમારા જીવન માટે ઉભું કર્યું કેમ પેલા વાઈફ જોઈતી હતી ઘર જોઈતું હતું પછી સંતાન જોઈતા હતા પછી પ્રતિષ્ઠાની ખ્યાતિ જોઈતી હતી આવું તો કેટલું તમારે જોઈતું હતું બધું ભેગું કર્યું અને પછી જયારે મરવાનો ટાઈમ નજીક આવ્યો ને માફ કરજો મને બધાય કેમ અમારા પરવા મોટી ઉંમરના લોકો આવે છે કારણ કે એ લોકોનું મોત નજીક દેખાય છે કેમ યુવાનો નથી આવતા અરે જલસા કરીશું મોત કરીશું હરીશું ફરીશું લગ્ન કરીશું હરીશું ફરીશું પેલીને અને પછી પછી અને ઘણીવાર નાની ઉંમરની છોકરી કહેતી હોય બા હું આ પ્રવચન જોઉં હું પ્રવચન પ્રવચન કરે આપણે તો ઘસી કહીએ કહેવાયે પ્રવચન પ્રવચન માંડી છે હજુ તો બહુ વાર છે આ બધા ઘડ્યા હતા ને પછી જતા હતા આશ્રમમાં હું શું સમજાવું છું સમજો અગ્ર શબ્દ સમજાવું છું જે લોકોએ ચૂથી માર્યો અગ્ર એટલે કારણ કે આમાં શબ્દ છે દ્રશ્ય તે તું અગ્ર યયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ દર્શીવી એટલે પરમાત્મા જેને માટે અગ્ર પ્રથમ પ્રાયોરિટી છે ફર્સ્ટ એન્ડ લાસ્ટ પ્રાયોરિટી સૌથી પ્રથમ પ્રાયોરિટી હોય એટલે એની બુદ્ધિ જ એકાગ્ર થઈ શકે અને એકાગ્ર થઈ શકે એટલે શું જે બહિર્મુખી નથી એક્સ્ટ્રોવર્ટ નથી પણ સાંભળીએ એમ કે એવું ના થાય એમ કે થોડું યોગે થાય થોડું ભોગે થાય હવે યાર મારી જોડે મગજ મારી ખૂટઘોડી કરો બે ના થાય કાં તો યોગ થાય ને કાં તો ભોગ થાય બે પલ્લામાં પગ મૂકવો હોય તો જુઓ બહુ અઘરું છે હા એ તો પેલો અર્જુન હતો તે માછલી ઉપર અને નીચે છુએ એક ભજન બહુ સરસ છે નીચે તાકે ઉપર વિધે શું ખરી ચાતુરી એમાં જો ને હવે બહુ અઘરું છે પ્રભુ નો માર્ગ સૌથી સહેલો નહી કાયર નું કામ જો અને એક છે સાંભળો અને એક છે પ્રભુ નો માર્ગ બઉ મો એવું ભજન છે પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જો મસ્તક કોને મૂકવું છે ખોટી ખોટી વાત છે જવા દો એટલે હું શું અગ્ર શબ્દ સમજાવું છું અંતરમુખી કોણ થાય જે બહિર્મુખી ના થયો તે અને જે બહિર્મુખી થયેલો હોય એની બુદ્ધિ એકાગ્ર થાય નહીં અને જેની બુદ્ધિ એકાગ્ર નથી એ સૂક્ષ્મ હોઈ શકે નહીં અને સૂક્ષ્મ બુદ્ધિ ના હોય તો આત્મદર્શન થાય નહીં એ અહીં કહ્યું સૂક્ષ્મયા સૂક્ષ્મ દર્શવી જે ધર્મ અર્થ અને કામથી ઉપરામ છે જો બહિર્મુખી ક્યારે ન થવાય એક્સ્ટ્રો એક્સ્ટ્રોવર્ટ ચાર પુરુષાર્થ આપણે જીવનમાં કહ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલા ત્રણમાંથી ઉપરામ થવું જોઈએ ચાર તમને યાત્રાએ જવું છે અમને એવા ગુરુ મળ્યા છે ને એ તો અમને એવું જ કે છે બધા એ બધા અંદર છે યાત્રા ફાત્રા કરવી નથી યાત્રા નથી કરવી એટલે ધર્મનું સંપાદન કરવું નથી યજ્ઞ કરવા ના ખરો યજ્ઞ શું છે એ અમને ખબર પડી ગઈ તો દાન કરવું છે જો જ્ઞાનથી મોટું કોઈ દાન નથી એવું મારું ગુરુ મને શીખવાડી દીધું છે એટલે મારે કઈ દાન બાન કરવું હા હા એટલે ધર્મ માંથી ઉપરામ અર્થ સાત પેઢી ખાય ને એટલું પડ્યું મારા ઘરમાં પણ તમે કોણ કોણ છો સામે જેવું થયું ને આ છોકરાઓ માને નહીં ને બધું એટલે એકને મેં છે ને અમેરિકા ભણવા મોકલ્યો છે ને એકને છે ને એ ઇંગ્લેન્ડ ભણ્યું એ એક છોકરી મારી છે ને એ જર્મની ભણે છે હા એટલે તમે કોણ રહો છો ઘરમાં હું તો નું થઈ કે હા તમે બે જ જણા ઘરમાં છો તો તમારે તો બાર બેડરૂમ છે એ તો સમજ પહેલાં અને એમ હતું ને કે કોઈ મહેમાન આવે તો આપણું સારું દેખાય ને એટલે એના માટે રાખવા પડે કોઈ માદુ પડે એના માટે બીજો અને ઘરમાં કામ કરે છે એના માટે ત્રીજો રૂમ એમ તો બધા રાખવું પડે સમજે તો સમજી તમને શું ખબર પડે નાગર નાવું છું નીચો હું છું અમે તો ઘરથી રહ્યા ને એટલે અમારે આ બધું જ કરવું પડે એટલે તમારે છ ફૂટ જોઈ હોવા માટે કેમ મસાણમાં એટલી જ જગ્યા જોઈશું અને કબ્રસ્તાનમાં એટલી જ જોઈશું હા એટલે છેલ્લી યાત્રામાં આટલી જ જગ્યા જોઈશું હા તો આટલા બધું કરવાનું એક તો ઓનરશીપ પાછો આટલા બધા રૂમ પછી એમાં પાછું એક ડ્રોઈંગ રૂમ પછી એમાં એટલી બધી વસ્તુઓ મોઘા મોઘી એ મોંઘા મોંઘી વસ્તુ ક્યાં મૂકવાની ડ્રોઈંગ રૂમમાં અમે છે ને અમેરિકાથી ક્લોક લાવેલો મૂટો અને ઘંટડી વાગે ટન ટન થાય અને બદલાયની મ્યુઝિક બી વાગે આમ અડધી અડધી કલાકે તો એ ક્યાં છે પણ એ ડ્રોઈંગ રૂમમાં તો તમે ક્યાં અમે તો આ બેડરૂમ હોઈએ ને એટલે અડધી રાત તો ગઈ હ હં તો આ તમારું મોંઘામાં મોગી સોફા સેટ આ બધું છે ક્યાં ડ્રોઈંગ રૂમમાં તમે ડ્રોઈંગ રૂમમાં માટે આ તો મહેમાન આવે એટલે ત્યાં જ બેહાડવાના સમજ બેહાડવા જ પડે ને શું જ બેહાડવાના ટુ એક્ઝિબિટ અવર વેલ્થ અમારી પાસે આટલું આટલું છે એ બધાને બતાવતું પડે એટલે બધું ધ્યાન રાખવાનું સરસ ડ્રોઈંગ રૂમમાં બધાને ડ્રોઈંગ રૂમ હોય કે ના હોય એલા હોય કે ના હોય હોય ક્યાં છે ખબર છે આ ધીસ ઇઝ અવર ડ્રોઈંગ રૂમ એટલે અછોડો અહીં પછી આ ભમર આપી ભગવાને અહીં પરસો અથવાથી નીચે ના ઉતરે તો કે નહીં ક્રોસિંગ નહીં રાખવું એટલે દોરી ટક એ આપણું ડ્રોઈંગ રૂમ છે આ ફેસ ઇઝ ડ્રોઈંગ રૂમ મોઘા મોઘી વસ્તુ મોઢા પર જ લગાવીએ આપણે અને આજે મોઘા પાવડર કે લિપસ્ટિક સ્નો એ પાછું ધોઈ નાખવાનું આજે રાતે એ આ બધું બહુ ગમે બહુ ગમે હાર જો બહુ ગમતું હોય અને સૂટ બૂટ ટાઈ ટાઈડ બૂટેડ કોટેડ બધું કર્યું હોય તો એ સૂટ ને ટાઈ પહેરીને ખુઈ જાવ ના હે શું થયું ના વખત તો છે ને સમજી પેલું પાત્ર પાત્રુ કપડું હોય એક જ કપડું પહેરીને હોય સુખ જોઈએ તમારે લીધે સુખ માટે આપણે મેકઅપ કાઢી નાખીએ છીએ ભૂસી નાખીએ છીએ વખત દાગીના કાઢી નાખીએ એટલે તમે આટલા દાગીના છે મેં તો તમારું ઘરમાં તો બધું કે સમજી ઘરમાં રાખાતો છે લોકરમાં બેંકમાં આમ પાછું કોઈ રિસેપ્શન જવું સમજી તમને શું ખબર પડે પહેલા છે ને અમે બેંકમાં જઈએ અને પછી ને એક ચાવી અમારી પાસે હોય એક પેલો બેંક પર ખોલી આલે અને પછી એવું થાય ને એટલે અમે જઈ અને છે ને પેલો કોઈ ના હોય ત્યાં એક અંદર માણસ હોય એટલે એટલે ત્યાં ત્યાં મેકઅપ કરી અને ત્યાં દાગીના પહેરી લઈએ અને રિસેપ્શનથી પાછા આવીએ એટલે આમ તો ભય બહુ લાગે ને એટલે પછી ત્યાં મૂકી દઈએ એટલે એ મોઘા મોઘા લાખોના કરોડોના જે દાગીના હોય એ વાપરે કોણ બેંકનું રોકડ તમે ક્યારે વાપરો કોક વાર વર્ષમાં અને છે ને આ તો આપણો ઘરનો પ્રસંગ નજીકનો હોય ને તો જ એ બધું પહેરવાનું ફાઈન મારે સમજાવવું એટલું છે ધર્મ અર્થ અને કામથી ઉપરામ થવાય તો જ આ બુદ્ધિ છે એ વાસના શૂન્ય બને ભાઈ મારો મેસેજ ગયો છે દિવાળીનો બધાને આત્મીય મુમુક્ષુઓ ઓમ નમો નારાયણ તહેવારો આવા ગમનયુક્ત છે આપણે સૌ આવા ગમન મુક્ત છીએ માટે અમાસના અંધારે વિચારીએ દીપાવલીના અજવાળે અનુસરીએ વાસના સળગાવતા પ્રગટશે હોળી હશે ઉત્સવ એ આપણો અને જો કરશું ઉત્તરાયણ ભીતરમાં અને સમીપ અંતરયામીની નજીકમાં હશે મહોત્સવ એ આપણો ઉત્તરાયણ જેવા નામનો પાંખ વિના ઉડવાનો અને આંખ વિના ઉજવવાનો ઉત્સવ અનેરો સૌને પ્રાપ્ત છે આજ વર્ષે પ્રજ્વલિત કરીશું જો આપણે આપણા અંતરમાં સ્વયં જ્યોતિ તો જળ હળશે દિવાળી આપણી વર્ષા શુભેચ્છાની તમને ભીજવી દેશે આધી આશીર્વાદની તમને લેશે ઘેરી પવનદેવ પાસે આવીને પવનદેવ પાસે આવીને તમલલાટે તોરણ તિલકનું ધરતું મૂકી દેશે આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હું શું સમજાવું છું સમજો ધર્મ અર્થ અને કામમાંથી ઉપરામ થઈ જઈશું તો આપણે બહિર્મુખી થતાં અટકી જઈશું સૂક્ષ્મ બુદ્ધિ એટલે હવે કહું છું અગ્ર બુદ્ધિ અને અગ્ર બુદ્ધિ એટલે જેને પ્રાયોરિટીની વાત કરી તે અને અગ્રબુદ્ધિ એટલે ધારદાર બુદ્ધિ ધારદાર બુદ્ધિ એટલે શાર્પ બુદ્ધિ શાર્પ અને સટલ ઇન્ટલેક્ટ એટલે એ નામ અને આકારને બાદ કરી જોવાની જે દ્રષ્ટિ હોય એને સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવામાં આવે એવી દ્રષ્ટિ હોય તો જ હું શરીર છું એ વાત તો ભૂલી જવાની શરીર મારું છે એ વાતે ભૂલી જવાની હું છું એટલું જ નહીં પણ હું સત છું હતો છું અંદર રહેવાનો પણ હું જળ નથી મારા જન્મ પહેલા હિમાલય હતો અત્યારે હિમાલય છે હું મરી જઈશ તો હિમાલય છે પણ છતાં હિમાલય સત નહીં કેમ એમ ચિત્ત હોવું જોઈએ હું હતો છું અને રહેવાળો પણ જળ નહીં હિમાલય જળ છે એટલે હું સત છું અને જળ નથી એવો ચૈતન્ય સ્વરૂપ છું અને જ્યારે મને સમજાયું હું ચૈતન્ય છું અજર છું અમર છું ત્યારે આનંદ પ્રગટ્યો એટલે હું આનંદ સ્વરૂપ પણ છું હું સત છું ચિત્ત છું આનંદ છું આઈ એમ એક્ઝિસ્ટન્સ બિલીવસ એન્ડ કોન્શિયસનેસ એવું જ્યારે વિશેષ જ્ઞાન થાય નિસંદેહ જ્ઞાન થાય નિઃશંખ જ્ઞાન થાય અને સમજાય સચ્ચિદાનંદ સ્વરૂપો હમ અહમ બ્રહ્માસ્મી એમ જ્યારે અપરોક્ષ રૂપે આપણે આપણને ઓળખતા થઈએ ત્યારે જ કહેવાય છે કે સૂક્ષ્મયા સૂક્ષ્મ દ્રષ્ટિ એકવાર અંતે વાત ન પ્રકાશ થતે આત્મા જણાતો નથી કેમ ગુણુત્મા ન પ્રકાશ થતે ન પ્રકાશ થતે એટલે શું દેખાતું નથી એમ નહીં પ્રત્યક્ષ થતું નથી વિધ હેલ્પ ઓફ ફાઈવ સેન્સીસ ઓફ પરસેપ્શન

ચાવી રહી પોતા ગ્રંથોથી એટલે સંતોએ કહ્યું રંગ પોથા પુસ્તકો ફેંકી બધા દરિયાઓમાં મૂ થઈ ડૂબી રહે સમુદરે એ શાહના પણ જેને સમજાય ને ન પ્રકાશિત એટલે પ્રત્યક્ષ ના થાય આત્મા ન પ્રકાશ એટલે પરોક્ષ પણ ના થાય કારણ કે આત્મા સદા સર્વદા અપરોક્ષ છે સાક્ષાત એ અપરોક્ષ આત્મા છે એટલે ન પ્રકાશ હત આત્મા સર્વ વ્યાપક છે એટલે એક સ્થળે એક સમયે ન પ્રકાશ હત સર્વ હૃદય સ્થિત છે અપરોક્ષ છે અને નથી જણાતો કેમ ના જણાય કારણ કે આપણી ભીતર છે આપણાથી ભિન્ન નથી માટે ન જણાય ન પ્રકાશ થાય આપણાથી જુદો નથી માટે ન જણાય ન પ્રકાશ થાય આપણું પોતાનું સ્વરૂપ છે માટે ન જણાય રૂપ હોય તો જણાય શાસ્ત્રોએ કહ્યું રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ ઇન્દ્રો માયાવિહુપી એ આત્મા કેવો છે સ્વરૂપ છે સ્વરૂપ એક હોય હોય આકાશ એક જ હોય પણ ઘટાકાશ મઠાકાશ હોય જ્યાં ઈશ્વર છે હવે મુખ્ય આખા શ્લોકનું તાત્પર્ય જ્યાં ઈશ્વર છે સાંભળજો બરાબર ત્યાં જ જીવાત્મા છે તમે જે ભ્રાંતિમાં છો કે હું જીવાત્મા છું સારા કર્મ કરીશ તો સારું ફળ મળશે અને પાપ કર્મ કરીશ તો મને એવું ફળ મળશે અને મારી સારી સદગતિ થાય કે અવગતિ થાય એવું જો માનતા હો તો તમે જીવાત્મા છો પણ યાદ રાખજો જીવાત્મા જ્યાં જ છે ને ત્યાં જ ઈશ્વર છે એટલું જ નહીં જીવ છે એ જ આત્મા છે આ વિશેષ જ્ઞાન પણ એવું નથી પકડાયું માટે કહ્યું ગુડોત્મા ન પ્રકાશ જીવાત્મા બરોબર સમજજો બરોબર જીવાત્મા દેહ સાથે મમત્વ કરે છે જીવાત્મા વનશે દેહ સાથે મમત્વ કરે છે માટે મમ ભાવ ઉભો થાય છે કે આ દેહ મારો છે દેહ સાથે જ્યારે મમત્વ નહીં દેહ સાથે જીવાત્મા જ્યારે તાદાત્મ કરે ત્યારે અહંભાવ ઉભો થાય હું શરીર છું મમત્વ કરે ત્યારે મમભાવ પેદા થાય કે શરીર દેહ કે શરીર મારું છે જે સ્વયં માને અને દેહને પોતાનો માને તેને દેહ દ્રશ્ય અને થાય એટલે પોતે પ્રત્યક્ષ કે પરોક્ષ થાય અપરોક્ષ કદી ના થાય વન્સ અગેન જે પોતાને હું શરીર છું અથવા શરીર મારું માને એને આત્મા કદાપી દર્શન દે નહી ન પ્રકાશ હતે કૂડ છે માટે પણ પ્રકાશ રહે જે અહમભાવ અને મમભાવથી છૂટે એને માટે આત્મ દર્શન શક્ય છે જીવ મમભાવ અહમભાવ ત્યાગે તો જ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા સ્વયં અપરોક્ષ જે આત્મા છે એને જાણી શકે તો જીવને મમભાવ છે દેહમાં તો દેહ માટે બહિર્ભ્રમણ છે સમજજો બરાબર જો જીવને મમભાવ છે કે શરીર મારું છે તો મારું શરીર જો હોય તો એ શરીરને તો બહાર જવું જ હોય ઇન્દ્રિયો દ્વારા જવું હોય મન દ્વારા જવું હોય અને વાણી દ્વારા જવું હોય જવું જ હોય એટલે જ્યાં સુધી અહમભાવ અને મમ ત્યાગ નહીં કરીએ ત્યાં સુધી સૂક્ષ્મ બુદ્ધિ હશે તો પણ અપ્રોક્ષ આત્માનું જ્ઞાન થાય નહીં ન પ્રકાશ થાય એવું કહેવામાં આવ્યું જો જીવને મમભાવ છે સાંભળજો દેહમાં કે આ દેહ મારો છે તો બહાર જવાનું મન થશે કેમ કે ભોગ બહાર છે ભોગતા હું જીવાત્મા અંદર પણ જેટલા ભોગ્ય પદાર્થો છે એ જગતમાં છે અને ભોગ્ય પદાર્થો જગતમાં હોય જો હું જીવાત્મા છું એ અજ્ઞાન છે તો જીવાત્માને બહાર લઈ જવું પડશે તમારે શરીર સાથે તાદાત્મ્ય કરીને એટલે તમે બહિભ્રમણ કરશો અને સંસારમાં ભોગ માટે જશો તો તમારું મન બહિર્મુખી થઈ જશે બહિર્મુખી હોય ને એને માટે ગુણોત્મા ન પ્રકાશ થાય ન પ્રકાશ થતે એટલે શું સંસાર ભ્રમણ એક મોટામાં મોટું બંધન છે હું પૂરું કરું છું એક મિનિટમાં સંસારમાં ભ્રમણ છે ને એ મોટામાં મોટું બંધન છે છેલ્લે અંતિમ વાત મારી યાદ રાખવાનું બધાય બાધ અને બોધ સાંભળજો બાદ અને બોધ બે જ વસ્તુ છે તો બાદ વિના બોધ નથી એટલે અહમભાવ મો ભાવનો બાદ ના થાય તો હું બ્રહ્મ છું એ બોધ કદાપી થઈ શકે જ નહીં હું અહમ બ્રહ્માસ્મી એ હું જાણી શકું જ નહીં કારણ કે બંને પૂર્ણ વિરોધી છે એ બંને એક સાથે એક સમયે હોઈ શકે નહીં લાઇટ એન્ડ ડાર્કનેસ દેઆર જસ્ટ ઓપોઝિટ ટુ ઇચ અદર ધેર ફોર દે કેન નોટ એક્ઝિસ્ટ એટ વન ટાઈમ એટ વન પ્લેસ સાયમન્ટેનિયસલી અર્થાત અજવાળું અને અંધારું એકબીજાના પૂર્ણ વિરોધી છે માટે એક સમયે એક સ્થળે એ લોકો હાજર હોઈ શકે નહીં કાં તો તમે જ્ઞાની છો અને કાં તો તમે અજ્ઞાની છો વચ્ચેની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં

એમાં થર્ડ ઓલ્ટરનેટિવ છે પેલા મંદિર પર ધજા છે કાં તો શ્વેચ ધજા છે કાં તો અશ્વેચ્છ છે કાં તો સ્વેચ્છ છે કાં તો અશ્વેચ છે પૂર્ણ વિરોધી અધર ઓલ્ટરનેટીવ સમજાય છે એટલે કાં તો તમને પૂર્ણ જ્ઞાન હોય અને કાં તો અજ્ઞાન હોય એટલે અહીંયા મમ ભાવ અને અહમભાવનો બાદ થાય તો બોધ થાય કે હું અજર અમર અવિનાશી આત્મા છું બાદ કરવાનો પ્રયત્ન કરજો બોધ આપોઆપ થઈ જશે તમારે કંઈ કરવું નહીં પડે આમ સ્વિચ દબાવો એટલે તમે એવું ના કહી શકો અંધારું પહેલાં ગયું અને અજવાળું પછી આવ્યું એવું ના કહેવાય સમજાય છે અજવાળું આવ્યું અને અંધારું ગયું એવું પણ ના કહેવાય અને અંધારું ગયું અને અજવાળું આવ્યું એવું પણ ના કહેવાય બંને પૂર્ણ વિરુદ્ધ છે એક હોય તો બીજું હોય જ નહીં એમ મિત્રો કાં તો તમે જ્ઞાની છો અને કાં તો અજ્ઞાની છો બાદ વગર બોધ થશે નહીં શેનો બાદ હું શરીર છું એનો વાત કરો ત્યારબાદ પ્રયત્ન કરતા રહો શરીર મારું છે એનો ભાત કરો તો તમે કોણ છો ને એ પ્રયત્નો વગર તમને જણાઈ જશે એને જ આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે